દુખિયા જનને દેખી પરખી લેતા પીડ ભાંગી નાખે એ ભીડ, વણ માગી તું વિઠલા. સારો માણસ ને સજન વ્યક્તિ હોય ને એ કોકની સામે આમાં લાંબો હાથ કરવો પડે તો એનો હાથ બહુ ધ્રુજતો હોય ભાઈ. એ તો સામે દિલ વાળો હોય ને એ ઓળખી લે, ધ્રુજવાનો જ. કોઈ ભેટી જાય સાહેબ આપણને અને રડવા માંડે, બે આહુડા પાડી દે, હે લાયક બનીએ તો પણ ઘણું છે. સાહેબ કઈ શક્તિ છે? તમે શું કયો પાવર? ચાર બંદૂકવાળા સાહેબની આજુબાજુમાં છે એ પાવર છે? નહીં, એ પાવર નથી. એના બંગલે કોક બે આહુડા પાડે ને એ દાંત કાઢતો કાઢતો બહાર નીકળે છે, એનો પાવર છે. એનો પાવર, એની પાસે હૃદય છે. એ ફીલ કરી શકે છે, શેર કરી શકે છે, બીજાની પીડાને અનુભવ કરી શકે છે. એ તાકાત જે વ્યક્તિની અંદર હશે એ જ પહેલા તો માણસ ગણાય આવનારા સમયમાં. સાહેબ આપણે બીજાની પીડાને અનુભવ ન કરી શકીએ, આપણી જાતને આપણે માણસ કઈ રીતે કહી શકીએ? એકવાર તમે બેસ્ટ માણસ બની જાજો અને 10 વર્ષ પછી તમારી પાસે કાંઈ નહીં હોય, કોકને મોટા માણસને ખબર પડી ગઈ કે આ ખાલી એક સારો માણસ છે, તમારું બાવડું પકડીને તમને કહે મારી કંપનીમાં આવી જા, ટકાવાળી ભાગીદારી તું બોલજે પણ તું મારી સીટ ઉપર બેસી જા. સાહેબનું ઇન્ટરવ્યૂ મેં જોયું હતું. સાહેબને કોઈ પત્રકાર પ્રશ્ન કરે છે, મોદી સાહેબ વિશે તમારું શું કહેવું? ઈ છે હું છું. તમે સમજો, ઈ છે હું છું. તો અહીંયા કોઈ સામાન્ય વ્યક્તિ જોવે ને તો એમ થાય કે નહીં, ઈગોથી વાત કરી. નહીં, આને સ્વાભિમાન કહેવાય. એ સ્વાભિમાન ક્યાં દેખાય? સાંભળો કે જ્યારે મંત્રી પદની જ્યારે ક્ષણ આવે ત્યારે સાહેબ ઊભા થઈ અને મોદી સાહેબ પાસે જાય છે અને બે હાથ મોદી સાહેબ પકડી દે છે. જે માણસ બીજાની ક્ષમતાનું સન્માન કરી શકે એ માણસ મોટો છે. પકડી લીધા ના હાથ, આ ક્ષણ મેં જોઈ સાહેબે. નહીં, ત્યાં જે સાહેબ બોલ્યા હતા ને એ છે હું છું. ન્યાય સાહેબે વાત પુરવાર કરી દીધી કે તમે બોલ્યા હતા ને તમે છો, હું છું, આપણે એકબીજા સરખા છે. એમ બે હાથ પકડી લીધા. દિલવાળો માણસ બીજા દિલવાળાને ઓળખી શકે. મુંબઈની અંદર એક ઝૂંપડપટ્ટીની બહેન બંગલાના દાદરા ચડી જાય અને હાથમાં વાટકો, અને વાટકો જોઈને કે બેન ઘરે ખાંડ નથી, થોડી ખાંડ મળશે? તમે વિચાર કરો, જેના ઘરે ખાંડ ઘટતી હોય એના ઘરે બધું ઘટતું હોય. એટલે તરત જ ઓલી ખાનદાન બાઈ હતી અંદર ગઈ અને ખાંડનો વાટકો ભરીને ગરીબ મહિલાને આપી. પછી એને ઊંઘ ન આવે. દાતાર માણસ કોને કહેવાય? જેને કેવું ન પડે, હા એ ભાઈ તમે આ કામની અંદર કંઈક લખાવજો, એવું કેવું ન પડે. દાતારી ફાટી નીકળે, દિલવાળો માણસ અંદરથી ફાટી જાય, એનાથી રેવાય નહીં. એને કંઈ રિક્વેસ્ટ ન કરવી પડે, કારણ કે દિલ છે એની પાસે. પછી એનું ઊંઘ ન આવે, કારણ કે જેની ઘરે ખાંડ ઘટે એની ઘરે ઘણું બધું ઘટતું હોય. આ ફીલ કરે, દિલ છે ફીલ કરે. પછી ઊંઘ ન આવે, એને એમ થયું કાલ પાછું કંઈક માગવા આવશે, કાલ પાછું કંઈક માગવા આવશે કંઈક, પણ પેલી ગરીબ બાઈ માગવાનો હોય. પછી તો સાહેબ રહેવાનું નહીં. મુંબઈની બજારમાં એ કરોડપતિની મહિલા નીકળી ગરીબ બેનને ગોતવા માટે, ક્યાં ગઈ? ડગલા માંડે છે, ઝૂંપડપટ્ટીની અંદર ઘૂસે છે. ગરીબ બેન રાજી થઈ જાય છે, બેન તમે? પણ મહત્વની વસ્તુ, મુદ્દાની વસ્તુ, એ કરોડપતિ બાઈની હાથમાં એક વાટકો હતો અને વાટકો જઈ અને ગરીબ મહિલા હતી અને એમ કીધું કે બેન તારી ઘરે મીઠું છે? કે આ છે ને, તો એક વાટકો ભરી દે ને, મારા ઘરે નથી. સાહેબ પ્રસંગ જોજો તમે. એ મીઠાનો વાટકો લઈ અને પોતાના બંગલાના દાદરા ચડે છે. હિંડોલા ઉપર એનો ધણી બેઠો છે, એ જોવે છે હાથમાં વાટકો જઈ, ધણી ટકોર કરે છે. એટલે તમારો સ્વભાવ સુધરો નહીં. આપણા ઘરે શું ઘટે છે? તમારા માગવા નીકળાય ત્યારે સાહેબ એ સ્ત્રીએ જવાબ આપ્યો હતો ને, આ યુવાનોને હૃદયની અંદર ગાંઠ મારી લીધા જેવો જવાબ છે. આ ગુણ જો તમારી મારી અંદર હશે ને સાહેબ, આપણે રાજ કરવાના છે. એ સ્ત્રીએ જવાબ આપ્યો હતો, થોડા સમય પહેલા ગરીબ બેન આપણા દાદરા ચડી ગઈ અને ભગવાનની દયા છે આપણે, એટલે આપણે એને આપી શકીએ. પછી હું ગોતતી હતી કે બેન કેમ ન આવી, કારણ કે જેના ઘરે ખાંડ ઘટે એની ઘરે બધું ઘટતું હોય, તો કાંઈક માગવા આવે. આપણી પાસે છે, ભગવાનની કૃપા છે, માગવા પણ નહીં. પછી મારાથી રહેવાનું નહીં, હું મીઠું માગવા. પણ એ કે મીઠું માગવા ન જવાય, કાંઈક દેવા જવાય. એ કે હું મીઠું એના ઘરે એટલા માટે માગવા ગઈ કે એને ફરી આપણા ઘરે કંઈક માગવા આવવું હોય ને તો એના પગ ભારે ન થાય ને એને સંકોચ ન થવો જોઈએ. ભલા માણસ, એક દાતાર માણસ પોતાની દાતારી દાખવવા માટે પોતે ભિખારી બની જાય છે અને શરમ નથી આવતી, આને દાતારી કહેવાય. એટલે મને કહેવાનું મન થાય કે જીવતા છીએ તો નામનું મહત્વ મરણ પછી એને નનામી કહેવાય.
જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ, એને પાછી ના આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા એવાતા જિંદગીમાં હસતા જાઓ તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે, ઘણા જીવે છે ને ઘણા મરે છે, એ બધી ગુલામી કહેવાય. આવા સમાજ માટે ક્યાંક શહીદ થાવ ને એનું નામ સલામી કહેવાય. ભલામણ, કોક આવ્યા અને કોક ગયા અને વચ્ચે કંઈક જે કરતા ગયા એને જગત યાદ કરે છે. પણ આ થતું શું કામ નથી ખબર? શું કામ નથી થતું ખબર? આપણને એવો ફાંકો છે કે આપણે 500 વર્ષ જીવવાના છે. એ ફાંકો કોરોનામાં કાઢ નાખો કુદરતે, તોય હજી ભેગું નથી થતું. એટલે છેલ્લી બે લાઈનમાં દિવ્યેશભાઈ મારી કવિતા છે કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે, કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે છે, પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય બધાય આમ જ ફરે છે, માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે, ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે જ ઈશ્વર થઈને ફરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે તો ઈશ્વર એને રોજ માફ કરે છે ને રોજ પ્રેમ કરે છે, રોજ માફ કરે છે ને રોજ પ્રેમ કરે છે.